છેદ સમાન છે, તેથી અહીં 2x² - 7 લસા થશે, તેથી અહીં છેદમાં 2x² - 7 મૂકીએ. અહીં અંશમાં પહેલા પદમાંથી 6 અને બીજા પદમાંથી -3x - 8 સરવાળાના સંબંધમાં લખીએ. અહીં અંશમાં 6 અને -8 નો સરવાળો -2 થશે અને -3x લખાશે. છેદમાં 2x² - 7 થશે. આમ અહીં -2 - 3x ના છેદમાં 2x² - 7 લખાશે. આમ અહીં આપણે બે સમય સંખ્યાઓનો સરવાળો કર્યો. ઉદાહરણ જોઈએ. અહીં એક સમય પદાવલીમાંથી બીજી સમય પદાવલી બાદ કરવાની છે. અહીં પણ બંનેના છેદ સમાન છે, જે 14x² - 9 છે. તેથી અહીં છેદનો લસા 14x² - 9 થશે અને અંશમાં 9x² - 3 વચ્ચે બાદબાકીનું નિશાન લખીશું. બાકીના પદોને કૌંસમાં લખતા -3x² - 5 લખાય. અહીં પાછળનો કૌંસ છોડતા 9x² - 3 અને -3x² - -3x² લખાય, -5 - 5 લખાય અને છેદમાં 14x² - 9 લખાય. અહીં અંશમાં 9x² - 3x² - 12x² થશે. -3 - 5 - 2 થશે અને છેદમાં 14x² - 9 તો છે જ. અહીં અંશ અને છેદમાં અતિ સંક્ષેપ રૂપ આપવા સામાન્ય પણ કાઢી શકાય. આમ સમાન છેદવાળી સમય સંખ્યાના સરવાળા અને બાદબાકી આ રીતે થાય.